ડાયમંડ સિટી એટલે સુરત શહેર સુરતનો તૈયાર થયેલો હીરો વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે હાલમાં હીરાની ચમક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે જેને પગલે વેપારીઓમાં મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે નવરા બેઠા બેઠા વેપારીઓએ ધૂન બોલાવીને અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે હીરા બજારમાં મંદિરનું મોજું ફરી વળ્યું છે ત્યારે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસથી કોઈ લે વેચ થઈ નથી જેને પગલે મુશ્કેલીમાં મુકાય છે કારણ કે જે રીતે એક મહિના પહેલાં રફના ભાવમાં ઉછાળો આવ્યો હતો બાદ જ એક રફના ભાવ નીચે આવતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે એટલું જ નહીં રફ હીરા તૈયાર થયા બાદ ત્રીસ વેચાણમાં માઇનસ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં હીરા બજારમાં મંદિરને પગલે છેલ્લા ઘણા સમયથી કોઈ લેવેશ થતી નથી જેને પગલે વેપારીઓ નવરા બેઠા બેઠા ધૂન બોલાવીને અચ્છેદિન કબ આયેગીની રાહ જોઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ધૂન બોલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો હીરા બજાર સાથે સંકળાયેલ લોકોના કહેવા પ્રમાણે વિડીયો સુરતની હીરા બજારનો છે જોકે તાજેતરમાં અમેરિકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાઈ રહી છે પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં ત્રીસ ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે તેના સૌથી મોટા ગ્રાહકો સુરત મુંબઈના હીરા ઉદ્યોગપતિઓ પણ છે હવે મુંબઈ ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાસિસ નો પણ સામનો કરવો પડી રહ્યો છે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટાભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેન્કિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે ભારતના ઉદ્યોગપતિઓ દુબઈ બેલ્જિયમ અને ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેન્ક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શકતા હતા પરંતુ કેટલાક દિવસોથી દુબઈ બેલ્જિયમ અને ભારતની બેન્કોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોય હીરા ઉદ્યોગપતિઓને મોટી મુશ્કેલીઓમાં મુકાયા છે હીરાના વેપારી પરેશભાઈ સેજલિયાના કહેવા પ્રમાણે હાલમાં છેલ્લા વીસ દિવસથી સુરતની હીરા બજારમાં લેવેજ પર બ્રેક લાગી છે હાલથી બી સ્થિતિ પણ ખરાબ છે ત્યારે આવું ને આવું થશે તો આગામી દિવસોમાં નાના પાયાના કારખાના પણ બંધ કરવાની નોબત આવી પડશે વધુમાં જણાવ્યું હતું કે રફ હીરા મોંઘા હોવાને પગલે પોલીસ ડાયમંડના ભાવમાં ત્રીસ ટકા માઇનસમાં જોવા મળી રહ્યો છે જેને પગલે કારીગરોને પણ પગાર આપવામાં મુશ્કેલીઓ થઈ રહી છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત